दिल्ली अने पंजाबना मुख्यमंत्री अमदावादमां आवी पहोंच्या छे। आप संयोजक अने दिल्ली सीएम केजरीवाल अमदावादमां, केजरीवाल थोड़ी ज वारमां गांधी आश्रम खाते जवा रवाना थशे। दिल्लीमां बनेली घटना बाद चापतो बंदोबस्त गोठवी देवामां आव्यो छे। नजीकना लोको सिवाय कोईनी केजरीवाल साथे मुलाकात नहीं थई शके। આ મુદ્દે સંવાદદાતા દીક્ષિત ઠકરા લાઈવ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। દીક્ષિત, જણાવશો કે પંજાબના સીએમ અને દિલ્હીના સીએમ છે તે અમદાવાદમાં આવ્યા છે અને તેને લઈને શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને સુરક્ષા બંદોબસ્ત કેવો છે? दिल्ली अने पंजाबना मुख्यमंत्री अमदावादमां आव्या छे। नजीकना लोको सिवाय कोईनी केजरीवाल साथे मुलाकात नहीं थई शके। दिल्लीमां बनेली घटना बाद चापतो बंदोबस्त गोठवी देवामां आव्यो छे, त्यारे केजरीवाल थोड़ी ज वारमां गांधी आश्रम खाते जवाना छे। त्यारे आप संयोजक अने दिल्ली सीएम केजरीवाल छे ते अमदावादमां આવી પહોંચ્યા છે, થોડી જ વારમાં ગાંધી આશ્રમ ખાતે જવાના છે। ત્યારે દિલ્હીમાં જે ઘટના બની હતી તે બાદ ચાપતો પોલીસ બંદોબસ્ત છે તે અમદાવાદમાં ગોઠવી દેવામાં આવ્યો છે। નજીકના લોકો સિવાય કોઈની કેજરીવાલ સાથે મુલાકાત નહીં થઈ શકે। ત્યારે દિલ્હીના સીએમ અને પંજાબના સીએમ છે તેમણે અમદાવાદમાં ધામા નાખ્યા છે અને અહીંયા તિરંગા યાત્રા પણ તેઓ યોજવાના છે। આપ સંયોજક અને દિલ્હી સીએમ केजरीवाल अमदावाद में आया है। केजरीवाल थोड़ी ज वार गांधी आश्रम जवा रवाना थशे। फरी एक बार दीक्षित अमारा संवाददाता जोड़ाई गया है। दीक्षित, जणावशो के केजरीवाल आया है और पंजाबना सीएम पण आवी गया है, त्यारे तेमने लईने केवी रीतनो सुरक्षा बंदोबस्त है ते गोठवी देवामां आव्यो छे? એટલે 2022 વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીના મહિનાઓ અને ટૂંક સમય જ બાકી છે, વહેલી ચૂંટણીની અટકળો પણ છે। ત્યારે દિલ્હીથી ગુજરાત તરફ આવતા નેતાઓની અવરજવર વધી છે। પીએમ મોદી અને અમિત શાહના પણ સતત પ્રવાસો, તો પંજાબ અને દિલ્હીમાં સરકાર બન્યા બાદ આમ આદમી પાર્ટીની ગુજરાત તરફ નજર છે તે ગઈ છે। મહત્વની વાત છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સુરતથી સારું પરિણામ છે તે મળ્યું હતું, ત્યારે હવે કેજરીવાલ અને તેની સાથે પંજાબના સીએમ ભગવંત માન છે તે અમદાવાદ છે તે પહોંચી આવ્યા છે। ગઈકાલે રાત્રે અમદાવાદ આવ્યા છે અને અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર આવેલી હોટલ તાજ સ્કાયલાઇનમાં અત્યારે તેઓ રોકાયેલા છે। ટૂંક સમયમાં ગાંધી આશ્રમ ખાતે જશે, ત્યારબાદ સાંજે રોડ શો પણ યોજશે અને રોડ શો બાદ આવતીકાલે પ્રદેશના નેતાઓ સાથે મુલાકાત પણ કરશે। આમ આદમી પાર્ટીના પ્રવક્તા આપણી સાથે છે। યોગેશભાઈ, કેવા પ્રકારનું આયોજન છે બંને સીએમનું? આજે હમણાં થોડી જ વારમાં એટલે કે 10:30-11 વાગ્યાની આસપાસ ગાંધી આશ્રમની મુલાકાત લઈ અને ગાંધીની ભૂમિ ગુજરાતમાં પૂજ્ય બાપુના દર્શને જશે અને ત્યારબાદ બપોર પછી અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી ભવ્ય રોડ શો 4-5 વાગ્યાની આસપાસ નીકળશે અને જે ભવ્ય રોડ શો સમગ્ર બાપુનગર વિસ્તારમાં એટલે કે સરદારનગર એપ્રોચ સુધી ફરશે અને ત્યારબાદ તેઓનું પાછું રાત્રિ રોકાણ અહીંયા હોટલની અંદર છે અને આવતીકાલે ગુજરાતના સામાજિક રાજકીય ક્ષેત્રના આગેવાનો અને જુદા જુદા ક્ષેત્ર સાથે જોડાણેલા જે પ્રતિભાશાળી લોકો છે એમની સાથે ચર્ચાઓ અને મુલાકાત પણ કરવાના છે। કોંગ્રેસ અને ભાજપના આગેવાનો જોડાવાના તાપમાં તેને કેવી તૈયારીઓ છે? ઘણી બધી વાતો અને ચર્ચાઓ અને મુલાકાતો ચાલી રહી છે। અગાઉ ગુજરાતના ઘણા લોકો, નામાંકિત લોકો અરવિંદજી સાથે સંપર્કમાં પણ હતા અને એઓની ચર્ચા પણ ચાલુ છે, જે ગઈકાલે એમની સાથે વિશેષ ચર્ચા થશે। બિલકુલ, તો ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે રાજકીય મુલાકાતો વધી છે, ત્યારે બંને રાજ્યના સીએમ છે તે અમદાવાદ આવી પહોંચે છે ગઈકાલે રાત્રે જ અને આજે ટૂંક સમયમાં તેઓ હોટેલથી નીકળશે, ગાંધી આશ્રમ પહોંચશે અને ત્યારબાદ એક ભવ્ય રોડ શો છે તે કેજરીવાલ અને ભગવંત માન છે તેને યોજાશે। જી દીક્ષિત, તમામ માહિતી બદલ આપનો આભાર।